ભૂપેન્દ્રભાઈ પટેલનો સંપર્ક અભિયાન કાર્યક્રમ ચાલુ છે. ગાંધીનગર લોકસભા ચૂંટણી અંતર્ગત ઘાટલોડિયા મતક્ષેત્રના બોપલ ગુમા વિસ્તારના વિવિધ સોસાયટીના ચેરમેન સેક્રેટરીના સંવાદ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ક્લસ્ટરના પ્રભારી શ્રી કેસી પટેલ, ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી દેવાંગભાઈ દાણી, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડોક્ટર દીપિકાબેન સરડવા, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન તથા કાઉન્સિલર શ્રી હિતેશભાઈ બારોટ, કાઉન્સિલર શ્રી કાંતિભાઈ પટેલ, શ્રીમતી ભારતીબેન ગોહિલ, વિધાનસભાના પ્રભારી તથા શહેરના ઉપાધ્યક્ષ શ્રી દર્શકભાઈ ઠાકર, શહેર મંત્રી શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, સંગઠનના સૌ પદાધિકારી, ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સોસાયટીના ચેરમેન સેક્રેટરીશ્રીઓ, કાર્યકર્તા મિત્રો, શુભેચ્છકો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ. નમસ્કારમાં મજા નથી આવતી, જય શ્રી રામમાં મજા આવે. તો ઘણી બધી જગ્યાએ ચેરમેન સેક્રેટરીની મીટિંગ થઈ છે, પણ સૌથી વધારે ચેરમેન સેક્રેટરી અહીંયા આગાડી છે. ખૂબ આનંદની વાત છે. અને ચેરમેન સેક્રેટરીનો ફાયદો શું? તો કે ભાઈ, ચેરમેન સેક્રેટરીને ખબર છે કે કામ કેવી રીતે થાય ને કેવી રીતે કરાવાય, કેટલી તકલીફ પડે. જો નવું કોઈ સોસાયટીનું કામ ઊભું કર્યું હોય ને જો નક્કી કર્યા હોય કે દરેક જણ જોડે 2000 લેવા કે 200 લેવા, પછી જુઓ. સાચી વાત ને, ચેરમેન સેક્રેટરીમાં તકલીફ પડે છે, પણ આપણને તો એક એવું નેતૃત્વ મળ્યું છે. આજે જુઓ કે તમે અહીંયા બેઠેલા બધાને ખબર છે કે પહેલા 1 લાખ રૂપિયાનું કામ મગજમાં આવ્યું હોય ને તો કહેવા જતા તકલીફ પડતી હતી, આજે 1 કરોડ રૂપિયાનું કામ માગવું હોય તો એકદમ ઇઝીલી તમારા મગજમાં આવે અને તમે પહોંચી જાઓ, ભાઈ કાઉન્સિલર જોડે પહોંચી જાઓ કે સ્ટેન્ડિંગ ચેરમેન કે અમારી સુધી આવી શકો, આરામથી આવી શકો. કેટલો મોટો ચેન્જ થઈ ગયો છે, આપણને ખબર નથી કે આપણે કેટલા બધા આપણા પોતાનામાં ચેન્જ આવી ગયા. 1 લાખ રૂપિયા 1 કરોડ રૂપિયા આ 2 દાયકામાં કેટલો મોટો ગુજરાતમાં આપણે બધાને ફેરફાર દેખાય, એ કેટલી મોટી વાત છે. પહેલાના મુદ્દા તમે જુઓ હોય, અહીંયા ઘણા બધા વડીલો બેઠા છે કે જેણે મારા કરતા વધારે ઇલેક્શનો જોયા છે. પહેલા કેવી રીતે ઇલેક્શન લડાય, કયા મુદ્દા હોય, જ્ઞાતિવાદ, જાતિવાદ, ધર્મના નામે કંઈક દખો હોય, ભ્રષ્ટાચારના મુદ્દા. આજે તમે જુઓ તો પરફોર્મન્સ આધારિત, એટલે કે વિકાસની રાજનીતિ ઉપર આજે ઇલેક્શન લડાયેલું છે. ગમે તે કરો તમે, પણ ચર્ચા તો વિકાસની જ કરવી પડે, ભલે આપણે કર્યું કે ના કર્યું, એકે વિકાસનું કામ પણ કરવી પડે, ચર્ચા એમણે વિકાસની જ કરવી પડે એવી છે. આ મોટો બદલાવ છે. અર્થતંત્રની શું દશા હતી આપણી, આપણે બધાએ એમ ચર્ચા કરતા હતા કે આપણા અર્થતંત્રનું થશે શું, ઇલેક્શન આવે એટલે આપણા બધાના મગજમાં કે આપણા અર્થતંત્રનું શું થશે. તમે જુઓ 10 જ વર્ષમાં 11મા સ્થાનેથી 5મા સ્થાન ઉપર અને 5મા ઉપરથી આજે ઇલેક્શનમાં આપણે શું ચર્ચા કરીએ છીએ, ક્યારે 3જા નંબર ઉપર આવે, ક્યારે 3જા નંબર ઉપર આવે, પણ તમે 3જી વખત બેસાડો એટલે 3જા નંબર ઉપર આવે. અર્થતંત્ર આટલું મોટું, આટલું ઝડપથી આગળ વધારી શકાય, આજે કોવિડ પછી મોટી મોટી મહાસત્તાઓ થાકી ગઈ છે, એમના અર્થતંત્રની દશા બેસી ગઈ છે. એવા સંજોગોમાં પણ માન્ય નરેન્દ્રભાઈએ આપણા અર્થતંત્રને ફરતું રાખ્યું, આગળ વધારતા રહ્યા.
અને આજે આપણે બધા ચર્ચા કરીએ છીએ કે માન્ય નરેન્દ્રભાઈ ત્રીજી વખત બેસે અને આપણું અર્થતંત્ર ત્રીજા નંબર ઉપર આવે. બાકી કેટલાય દેશ અત્યારે તકલીફમાં છે, એવા સંજોગોમાં પણ આપણે આ પોઝિશનમાં છીએ, આપણે વાત કરી શકીએ છીએ. વિકાસની વાત એટલે વિકાસ કર્યો છે, બતાડ્યો છે બધાને, બધાએ જોયું છે કે જેટલું જેટલું બોલાય એટલું કરીને બતાવ્યું છે, જમીન ઉપર ઉતારીને બતાડ્યું છે, જે જન જન સુધી પહોંચાડીને બતાડ્યું છે. આ તાકાતથી કામ કર્યું છે. અને તાકાત ક્યાંથી આવી? એ તાકાત તમારા બધાની તાકાત છે. તમે જે વિશ્વાસ મૂક્યો એ વિશ્વાસનું પરિણામ જે આવ્યું છે એ વિકાસથી આવ્યું છે. બાકી આપણું ગુજરાતમાં પેલા રોડ રસ્તાની શું તકલીફ, કેટલી તકલીફ રોડ રસ્તાની, પાણીની શું વ્યવસ્થા હતી, કેવી રીતે કામ કરવું, પાણી માટે નર્મદા માટે નર્મદાનું પાણીની વ્યવસ્થા કેવી રીતે કરવી, નર્મદા માટે ચાલુ સીએમએ અપાસ ઉપર ઉતરી અને આ કામ કરાવવું પડે, કેટલી મોટી વાત છે. કામ કરવું નહીં, કરવા દેવું એ નહીં, એને કરવું છે નહીં, નહીં કરવા દેવું. અને આજે જુઓ નર્મદાની જે વ્યવસ્થા આપણે ઊભી થઈ છે એ નર્મદાના કારણે આજે આખા ગુજરાતમાં આપણે વિકસિત ગુજરાત તરફ જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. સારી વ્યવસ્થા ઊભી કરી છે દરેકે દરેક સ્ટેજે, અને કોઈ વસ્તુમાં નાનો વિચાર નથી કર્યો. માન્ય નરેન્દ્રભાઈએ હર હંમેશ જે પણ વિચાર્યું સ્કેલથી વિચાર્યું છે. ભાઈ લાઇટ કરી છે તો 24 કલાક લાઇટ આખા ગુજરાતમાં આપી છે, પાણીની વ્યવસ્થા થઈ તો આખા ગુજરાત માટેની વ્યવસ્થા ઊભી થઈ છે, રોડ રસ્તાની વ્યવસ્થા થઈ તો આખા ગુજરાત માટેની થઈ છે. અહીંયા પણ ભોપાલ ગુમાનીએ પાણીની વ્યવસ્થા માન્ય અમિતભાઈએ હાથમાં પકડ્યું, તો આજે મને કીધું અહીંયાથી કે ભોપાલનું કામ પૂરું થઈ ગયું છે અને ગુમાનું કામ સારું છે. બાકી ભૂમિકાની અંદર ધારાસભ્ય તો તારથી અહીં મેં આપણે બધા પ્રયત્ન કરતા હતા, પણ અમિતભાઈએ એ કામ પૂરું કરી દીધું. આપણા લોકપ્રતિનિધિ કેવા હોય એ તમારે જોવું હોય, શીખવું હોય તો એ માન્ય અમિતભાઈ પાસેથી શીખવું જ પડે, દરેક જણે શીખવું પડે છે, અમારે બધા એમાંથી શીખવા જેવું છે. દેશના ગૃહ અને સહકારિતા મંત્રી હોવા છતાંય આટલી વ્યસ્તતા વચ્ચે પણ આજે એમણે જ્યારે પહેલી વખત છૂટાય ત્યારે કીધેલું કે આ ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર એ દેશનો નંબર વન મતક્ષેત્ર બનાવીશું. તમે જુઓ આજે વ્યવસ્થા જે થઈ છે, અને આટલા વ્યસ્ત કાર્યક્રમ હોવા છતાં પણ વ્યસ્તતા વચ્ચે પણ જો ગાંધીનગર મત ક્ષેત્રમાં ક્યાંય તકલીફ ઊભી થાય તો અમને અધિકારીને ફોન કરવાનો, તો અધિકારીને અમને ફોન કરવાનો, તો અમને અમારામાંથી કોઈને ફોન કરવાનો, તો ત્યાં ફોન કરી જ દીધો હોય, આવી જ ગયો હોય ફોન. આ લોકપ્રતિનિધિ તરીકે એમની વ્યસ્તતા વચ્ચે પણ એમનો મતક્ષેત્રનું પૂરેપૂરું ધ્યાન રાખવું એ લોકપ્રતિનિધિ તરીકે બધાએ જ એની માહિતી શીખવાનું છે. કેટલી વ્યસ્તતા અમે તો જોઈ છે અમારી સાથે, અમે એમની સાથે અહીંયાથી દિલ્હી મીટિંગમાં ગયા હોય તો લગભગ 12-1 વાગ્યા સુધી અમારી બેઠકો ચાલતી હોય, અમે ત્યાંથી અહીંયા આવીએ તો અમારે 2:30 વાગ્યા હોય. એમને તો ખાલી ગુજરાત થોડું છે, ગુજરાત પછી એ ઘણા બધા રાજ્યોની મીટિંગ બેઠક ચાલુ હોય, સવાર સુધી બેઠક ચાલે તો અમે હજુ આંખ ચોડતા હોય ત્યાં ફોન આવી ગયો હોય સવારે 7 વાગ્યામાં. ભાઈ ભૂપેન્દ્રભાઈ કાલ સાંજે આપણે જે નક્કી કર્યું છે એમાં શરૂઆત અહીંયાથી કરી દેજો આજે સવારે 7 વાગે. આવા લોકપ્રતિનિધિ આપણને મળ્યા હોય આપણે શું, તમારી તાકાત જોઈએ હવે કે તમારે શું જોઈએ છે, તમારે કેવી રીતેનું વિકાસ જોઈએ છે, તમને ક્યાં અટક્યું છે. અને છે વ્યવસ્થા છે બધી. આપણા ગુજરાતમાં તમે જુઓ ગુજરાતનું બજેટ 2000માં લગભગ 10,000 થી 12-13 હજારનું બજેટ હતું,
12,000 કરોડ નું બજેટ હતું. અહીંયા ઘણા બધા વડીલો હશે, એમને ખબર હશે, આખા ગુજરાતનું બજેટ આજે 2 દાયકા પછી આપણું ગુજરાતનું બજેટ 3,32,000 કરોડ રૂપિયા છે. આ જ ગુજરાતનું આ મજબૂત પાયો, આ મજબૂત પાયો માન્ય નરેન્દ્રભાઈ અહીંયા નાખી ગયા છે. અને એટલે જ આજે નાણાકીય વ્યવસ્થાપનમાં પણ નીતિ આયોગ પ્રમાણે ગુજરાત નંબર 1 પોઝિશન ઉપર છે. કોવિડ પછી પણ ખૂબ સારી વ્યવસ્થાથી આપણે આગળ વધી રહ્યા છે. વિકાસનું કોઈ કામ અટકે એવું છે નહીં. ફક્ત ને ફક્ત તમારે આયોજન કેવી રીતે કરવું એ તમારે નક્કી કરવાનું છે. આત્મનિર્ભર ભારત, ડિજિટલ ભારત, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, આ બધા કઈ સ્લોગન નથી, આપણા ભારતની વિકાસ યાત્રા છે. એના ઉપર કામ થયું છે. જ્યારે જ્યારે ઇલેક્શન આવે તો ઘણી વખત મુદ્દા જ ઉભા કરવાના. કયો મુદ્દો ઉભો થાય? બેરોજગારી, બેરોજગારી ચાલ્યા જ કરે. તમારે દરેક ઇલેક્શન આવે એટલે બેરોજગારી આવે. પણ બેરોજગારી માટે કામ શું કરવાનું, કર્યું શું અત્યાર સુધી, એનું કઈ એ તમારે નહીં કહેવાનું, કોઈ એ પૂછવાનું નહીં તમારે. કોઈ કામ કરવું હોય, સેવા કરવી હોય તો સુશાસન આપવું જ પડે. આજે આઝાદી એ કોણે અપાઈ? એમાં આપણા માટે ગુજરાતની વાત કરી, ઘણા બધા નેતાઓ નામ છે. આઝાદીમાં જેમ ગુજરાતના 2 સપૂત ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, એમ અત્યારે સ્વરાજ પછી સુરાજ માટે આપણા જ 2 સપૂત નરેન્દ્રભાઈ અમિતભાઈ કામ કરી રહ્યા છે.